નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે સંકરણીયમાંથી પૂરું કર્યું, બરાબર. હવે આગળ જોવી આણ્વીય કક્ષકવાત. આગળનો જે ટોપિક છે એ આણ્વીય કક્ષકવાત. હવે આણ્વીય કક્ષકવાદમાં બે વૈજ્ઞાનિકો હોય, રેડી, એમાં તમે જોશો પેજ નંબર 121 ઉપર આણ્વીય કક્ષકવાદ એમો થિયરી કે 1932માં એફ હુંડ, 1932માં બે વૈજ્ઞાનિકો એમાંથી એફ હુંડ અને આર એસ મુલિકન, એફ હુંડ અને આર એસ મુલિકન, આ બે વૈજ્ઞાનિકો રજૂ કર્યો એમાંથી એફ હુંડ અને આર એસ મુલિકન. આણ્વીય જે કક્ષકવાદ એ 1932માં એફ હુંડ અને આર એસ મુલિકન, આ બે વૈજ્ઞાનિકો એમાં રજૂ કર્યો. હવે એના જે મુદ્દા છે, વિશિષ્ટ બાબતો એ આપણને નીચે પ્રમાણે આપી છે. જો પહેલી કે પરમાણુઓના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં રહેલા હોય તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકમાં હોય. કોઈ પણ પરમાણુ લો, દાખલા તરીકે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, 118 માંથી કોઈ પણ તમે પરમાણુ લો, એ પરમાણુના જે ઇલેક્ટ્રોન છે કેમાં રહેલા હોય? પરમાણ્વીય કક્ષક, જેને આપણે ઉર્જાના ચડતા ક્રમમાં ગોઠવી 1s, 2s, 2p આગળ 3s, 3p, 4s, 3d ક્રમશ ઉર્જાના જે ચડતા ક્રમમાં ગોઠવી પરમાણ્વીય કક્ષકો, એ બધી શું કહેવાય? પરમાણ્વીય કક્ષકો. 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, બરાબર. તો જેમ પરમાણુમાં પરમાણ્વીય કક્ષકમાં ગોઠવાય એમ કોઈ અણુ હોય, અણુના ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં ગોઠવાયેલા હોય. આ પહેલો મુદ્દો. બીજો, તુલનાત્મક લગભગ સરખી સરખી ઉર્જા અને યોગ્ય સમમિતિ ધરાવતી પરમાણીય કક્ષકો સંયોજાય અને આણ્વીય કક્ષકો રચે. હવે અણુ ક્યારે બને? તો કે બે પરમાણુ ભેગા થાય ત્યારે. તો બે પરમાણુ ભેગા થાય, બે પરમાણુના જે ઇલેક્ટ્રોન હે કેમાં રહેલા હોય? એની પરમાણ્વીય કક્ષકમાં. બે પરમાણુ ભેગા થાય, અણુ બને, તો બે પરમાણુઓની જે સરખી ઉર્જાવાળી જે કક્ષકો હશે, બેયની સરખી ઉર્જાવાળી, બે સરખી ઉર્જાવાળી કક્ષકો સંયોજાય અને બને આણ્વીય કક્ષક. લગભગ સમાન તુલનાત્મક સરખી ઉર્જાવાળી જે કક્ષકો હે પરમાણુ કક્ષકો, એ સંયોજાય એટલે બને આણ્વીય કક્ષક. અને આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન હશે, તો પરમાણુમાં જેમ પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન હોય એમ અણુમાં આણ્વીય કક્ષકમાં ઇલેક્ટ્રોન રહેલા હોય. સમાન ઉર્જાવાળી પરમાણુ કક્ષકો જ્યારે સંયોજાય એટલે આણ્વીય કક્ષક બને. ત્રીજું, જ્યારે પરમાણીય કક્ષકમાંનો જે ઇલેક્ટ્રોન એ એક કેન્દ્રથી અસર પામે, એક કેન્દ્રથી જ પ્રભાવિત હોય, જેમ આણ્વીય કક્ષક બે કે તેથી વધારે કેન્દ્રો કે જે અણુમાંના પરમાણુઓની સંખ્યા ઉપર આધાર રાખે એના ઉપર અસર પામે. કોઈ પણ પરમાણુ લો તો એ પરમાણુને એક જ કેન્દ્ર હોય, એના જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ એક કેન્દ્રથી જ અસર પામે. પણ કોઈ અણુ લો તો અણુ તો બે અથવા બે કરતા વધારે પરમાણુઓ ભેગા થઈને બને, તો એમાં કેટલા કેન્દ્રની અસર હેઠળ હોય? તો કે જેટલા પરમાણુ, બે પરમાણુ હોય તો બે કેન્દ્રની અસર હેઠળ હોય, ત્રણ પરમાણુ તો ત્રણ પરમાણુના કેન્દ્રની અસર હેઠળ, ચાર પરમાણુ તો ચાર પરમાણુના કેન્દ્રની અસર હેઠળ એ આણ્વીય કક્ષકના ઇલેક્ટ્રોન હોય. તો એનો મતલબ થયો કે પરમાણુ જે પરમાણુ કક્ષક એક કેન્દ્રીય હોય, જ્યારે આણ્વીય કક્ષકમાં એ બહુ કેન્દ્રીય હોય, બે અથવા બે કરતા વધારે. ખબર પડી? ત્રીજો મુદ્દો. આગળ ચોથો મુદ્દો, રચાયેલી એટલે બનેલી જે આણ્વીય કક્ષક છે, આણ્વીય કક્ષકોની સંખ્યા, આણ્વીય કક્ષકો કેટલી બનશે એ સંયોજાતિ પરમાણીય કક્ષકોની સંખ્યાને સમાન હોય. જેટલી પરમાણીય કક્ષકો એટલી જ આણ્વીય કક્ષક હોય. બે પરમાણીય કક્ષક ભેગી થાય તો બે આણ્વીય કક્ષક બને, ચાર પરમાણીય કક્ષક ભેગી થાય, ચાર એટલે ટૂંકમાં બે ની સમજો, બે ની એક એક પરમાણીય કક્ષક ભેગી થાય તો આણ્વીય કક્ષક બે બને, બે ની બે બે પરમાણીય કક્ષક ભેગી થાય તો ચાર બને, બે ની ત્રણ ત્રણ પરમાણીય કક્ષક ભેગી થાય તો કુલ છ આણ્વીય કક્ષક બને. એટલે સંયોજાતિ જેટલી પરમાણીય કક્ષકો એટલી જ આણ્વીય કક્ષકો બને. પણ એમાં બે ભાગ હોય,
परमाणवीय कक्षको संयोजाय तेटली आणवीय कक्षक बने એટલે બી સમાન હોય જેટલી પરમાણી એટલે કે પરમાણીય કક્ષકો જે સંખ્યામાં સંયોજાતી હોય એટલી સંખ્યામાં આણ્વીય કક્ષકો બને પણ એ આણ્વીય કક્ષકોમાં બે પ્રકાર બે ભાગ સરખા ભાગે હોય બે રેડી સરખા ભાગે એક બંધકારક આણ્વીય કક્ષક અને એક બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક બંધકારક આણ્વીય કક્ષક અને બીજી હોય બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક રેડી એક બંધકારક અને બીજી બંધ પ્રતિકારક બે સમાન ટૂંકમાં જેટલી સંખ્યા ભેગી થઈ એની આધારે એક એક પરમાણીય કક્ષક ભેગી થાય બે આણ્વીય કક્ષક બને તો એમાં એક બંધકારક હોય ને એક બંધ પ્રતિકારક સંખ્યા એના જેટલી પરમાણીય કક્ષકોની સંખ્યા જેટલી જ આણ્વીય કક્ષક હોય પરંતુ એક બંધકારક હોય તો બીજી બંધ પ્રતિકારક પાંચમો મુદ્દો બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતા ઓછી હોય બંધકારક કરતા બંધ પ્રતિકારકની ઉર્જા વધારે હોય કોની ઉર્જા બંધ પ્રતિકારક જે આણ્વીય કક્ષક છે એની ઉર્જા બંધકારક આણ્વીય કક્ષક કરતા કેવી હોય વધારે તેથી તેની સ્થાયીતા વધારે હોય બંધ પ્રતિકારકની સ્થાયીતા વધારે ઓછી એમાંથી બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતા ઓછી હોય છે જેથી તેમની સ્થાયીતા વધારે હોય છઠ્ઠો મુદ્દો જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી પરમાણીય કક્ષક વડે દર્શાવાય ઇલેક્ટ્રોનની સંભાવ્ય જે વહેંચણી પરમાણીય કક્ષકમાં ગોઠવવી તેમ આણ્વીય કક્ષક પાસે અણુમાંના કેન્દ્રમાંના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી આણ્વીય કક્ષક વડે દર્શાવાય છેલ્લો મુદ્દો પરમાણીય કક્ષકોમાં જેમ એટલે કે પરમાણીય કક્ષકોની જેમ જ આણ્વીય કક્ષકો પણ આવભાવનો સિદ્ધાંત પોલીના નિષેધનો સિદ્ધાંત અને હુનના નિયમને અનુસરે જેમ પરમાણીય કક્ષક ઉર્જાના ચડતા ક્રમમાં ભરાય એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન જ ગોઠવી શકો રેડી આવભાવનો સિદ્ધાંત શું ઉર્જાનો ચડતો ક્રમ પછી પોલીનો જે નિષેધનો સિદ્ધાંત છે પોલીનો નિષેધનો સિદ્ધાંત તો એક પરમાણીય કક્ષકમાં બે ઇલેક્ટ્રોન જ ગોઠવાઈ શકે હુનનું મહત્તમ ભ્રમણનું શું કે બે એક કક્ષકમાં બે ઇલેક્ટ્રોન હોય તો એક ક્લોકવાઇઝ હોય તો બીજો એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણની દિશા એકબીજાથી વિરુદ્ધ હોય તો જે પરમાણીય કક્ષકો જે નિયમ હોય એ જ નિયમ આણ્વીય કક્ષક હોય પરંતુ જે પરમાણીય કક્ષક હોય એના કરતા જુદી બને આણ્વીય કક્ષક કારણ કે પરમાણીય કક્ષક ભેગી થાય તો બનશે આણ્વીય કક્ષક તો આજે સાત મુદ્દાઓ હોય એમાંથી ફરીથી પહેલો મુદ્દો શું હતો કે પરમાણુના ઇલેક્ટ્રોન જેમ પરમાણીય કક્ષકમાં હોય અણુમાંના ઇલેક્ટ્રોન કેમાં હોય આણ્વીય કક્ષકમાં બીજો સમાન ઉર્જાવાળી લગભગ એક સરખી ઉર્જાવાળી પરમાણીય કક્ષકો ભેગી થાય સંયોજાય એટલે આણ્વીય કક્ષક રચાય ત્રીજો મુદ્દો શું હતો જ્યારે પરમાણીય કક્ષકોમાંના ઇલેક્ટ્રોન એક કેન્દ્રની અસર હેઠળ હોય જ્યારે આણ્વીય કક્ષક અણુમાં બે કરતા બે અથવા બે કરતા વધારે કેન્દ્રની એ કેટલા પરમાણુ જોડાયેલા એના ઉપર આધાર રાખે એની અસર હેઠળ હોય ચોથો મુદ્દો રચાયેલી જે આણ્વીય કક્ષકોની જે સંખ્યા છે જેટલી પરમાણીય કક્ષકો સંયોજાય એટલી જ હોય પણ એમાં બે હોય એક બંધકારક હોય અને એક બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક પાંચમું બંધકારક આણ્વીય કક્ષકોની જે ઉર્જા છે એ બંધ પ્રતિકારક કરતા વધારે હોય સોરી બંધ પ્રતિકારકની ઉર્જા એ બંધકારક કરતા કેવી હોય વધારે હોય છઠ્ઠું જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનનું સંભાવ્યતા જે પરમાણીય કક્ષક હોય એમાં આણ્વીય કક્ષક હોય અને જે નિયમો પરમાણીય કક્ષકમાં લાગુ પડે એ નિયમો આણ્વીય કક્ષકમાં લાગુ પડશે તો આણ્વીય કક્ષક માટે મુદ્દાનો ખબર પડી હવે ટૂંકમાં આગળ ઉત્તરણ પછી સમજાવીએ એમાંથી હવે એનું જે રૈખિક સંગઠન છે એમાં જે ચુંબકીય રૈખિક સંગઠન વાળું એની કોઈ જરૂર નથી એમાંથી જેથી પેજ નંબર 123 ઉપર જુઓ પેજ નંબર 123 પર પરમાણ્વીય કક્ષકોના સંગઠન માટેની શરતો એવું લખ્યું
પેજ નંબર 123 પરમાણીય કક્ષકોના સંગઠન માટેની શરતો, તો એમાં ત્રણ શરતો આપણે આપી છે. પહેલી શરત, સંયોજાતિ પરમાણીય કક્ષકોની સરખી અથવા લગભગ સરખી ઉર્જા હોવી જોઈએ. તેનો મતલબ કે એક વનેશ બે પરમાણુ હોય, એક પરમાણુની વનેશ બીજા પરમાણુની વનેશ સંયોજાય, બે ની ટુ એ સંયોજાય, સરખી ઉર્જા ને, બે ની ટુ પી સંયોજાય, બે ની થ્રી એ સંયોજાય, બે ની થ્રી પી, લગભગ સમાન ઉર્જા વાળી કક્ષકો સંયોજાવી જોઈએ. તો એમાં લખ્યું કે એક વનેશ કક્ષક બીજી વનેશ કક્ષક સાથે સંયોજાશે, ટુ એસ કક્ષક, ટુ એસ કક્ષક સાથે, ટુ એસ અને વનેશ નહીં સંયોજાય કારણ કે બે ની ઉર્જા જુદી જુદી થઈ જશે. પછી બીજું, સંયોજાતિ પરમાણીય કક્ષકો આણ્વી અક્ષ પર સરખી રીતે સંમિતિ હોવી જોઈએ. રેડી, આણ્વીય કક્ષક તરીકે ઝેડ લેવાય, પીઝેડ પીઝેડ, બાકી સંમિતિ ટૂંકમાં આણ્વીય કક્ષક ઉપર સરખી હોવી જોઈએ. એમાંથી ત્રીજું, સંયોજાતિ પરમાણીય કક્ષકોનું મહત્તમ માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ, એનું જે સંમિશ્રણ છે વધારે માત્રામાં થવું જોઈએ એમાંથી. રેડી, આ ત્રણ એની શરતો. બીજું કોઈ અગત્ય પણ ટૂંકમાં પરમાણીય કક્ષકોને કહેવાય અને આણ્વીય કક્ષકોને કહેવાય એનો જે તફાવત છે એમાંથી એ જોશો તો ટૂંકમાં પરમાણુ ભેગા થાય તો આણુ અણુ બની, એમ પરમાણીય કક્ષક ભેગી થશે એટલે બનશે આણ્વીય કક્ષક. તો આમાં યાદ રાખવાનું શું થાય, હું એમ કહું કે કોઈ પણ પરમાણુ હોય, દાખલા તરીકે ઓક્સિજન, એની ઇલેક્ટ્રોન રચના બોલો તો તમે શું લખો, 1s2 2s2 2p4, કારણ કે તમને પરમાણીય કક્ષકોનો ઉર્જાનો ચડતો ક્રમ તમને ખબર છે. તો એવી રીતે આણ્વીય કક્ષક, અણુની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આણ્વીય કક્ષક જોઈએ, તો આણ્વીય કક્ષકનો ઉર્જાનો ચડતો ક્રમ તમને ખબર હોય તો જેમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખી શકો એમ તમે અણુઓની આણ્વીય ઇલેક્ટ્રોન રચના પણ લખી શકો. તો એના માટે તમારે કક્ષકો જોશે, એ કક્ષકો ક્યારે બનશે, એ પરમાણીય કક્ષકો ભેગી થશે ત્યારે જ બનશે. એમાં શું થશે તો કે વનેશ, બે વનેશ કક્ષક જ્યારે સંયોજાશે, આ બે સંયોજાય તો કેટલી બને, બે આણ્વીય કક્ષક બને, એક બંધ કારક અને એક બંધ પ્રતિકારક. હવે SS કક્ષક નું સંમિશ્રણ થાય એટલે બંધ કયો બને, સિગ્મા. તો એક બનશે સિગ્મા વનેશ અને બીજી બનશે સિગ્મા સ્ટાર વનેશ, ઉપર સ્ટાર લખાશે. કેમ, એટલે એક આ બંધ કારક તો બીજી બનશે બંધ પ્રતિકારક. આ બેમાં ઉર્જા કોની વધારે હોય, બંધ પ્રતિકારકની. તો જ્યારે બે વનેશ કક્ષકનું સંમિશ્રણ બે સંયોજાશે એટલે બે આણ્વીય કક્ષક બનશે, આ બે આણ્વીય કક્ષક બની, કારણ કે આ બે સંયોજાય એટલે કયો બંધ બનશે, સિગ્મા એસ કક્ષકનું સંમિશ્રણ. તો સિગ્મા વનેશ અને સિગ્મા સ્ટાર વનેશ લખાશે. સિગ્મા વનેશ એટલે બંધકારક વનેશ કક્ષક આણ્વીય કક્ષક, અને સિગ્મા સ્ટાર વનેશ એટલે બંધ પ્રતિકારક વનેશ આણ્વીય કક્ષક. તો બે આણ્વીય કક્ષકો બનશે એમાં, વનેશ વનેશ સંયોજાય તો એમાં બે આણ્વીય કક્ષક બનશે, બંધ કારક અને એક બંધ પ્રતિકારક. બે 2s કક્ષકોનું સંમિશ્રણ થશે, બે જુદા જુદા પરમાણુની 2s કક્ષક, તો એમાં બનશે બે આણ્વીય કક્ષકો. કઈ, તો SS કક્ષકનું સંમિશ્રણ એટલે સિગ્મા 2s અને બીજી બનશે સિગ્મા સ્ટાર 2s. સિગ્મા સ્ટાર 2s ની ઉર્જા વધારે હશે, બંધ કારક અને બંધ પ્રતિકારક. બે 2p કક્ષકોનું સંમિશ્રણ થાય તો 2p કક્ષકની પેટા કક્ષક કેટલી, 3, 2px 2py 2pz, આમાંય 3, 2px 2py અને 2pz. ઝેડ કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થશે, બે ઝેડ કક્ષક, ઝેડ અને ઝેડ કક્ષકોનું જ્યારે સંમિશ્રણ થશે તો એમાં બે કક્ષકો બનશે, સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz. કારણ કે ઝેડ કક્ષક એ અક્ષીય ધરી તરીકે લેવાનું, એ સંમિશ્રણ થાય તો એ બને સિગ્મા બંધ, સિગ્મા 2pz અને સિગ્મા સ્ટાર 2pz, એક બંધ કારક બને અને એક બંધ પ્રતિકારક. અહીંયા એક્સ અને વાય કક્ષકોનું સંમિશ્રણ થાય, પીએક્સ પીએક્સ નું સંમિશ્રણ થાય તો એમાં બે કક્ષકો બનશે, પાઈ 2px અને પાઈ સ્ટાર 2px, એ પાઈ બંધ બનશે. વાય અને વાય કક્ષકોનું સંમિશ્રણ થાય તો પાઈ 2py અને પાઈ સ્ટાર 2py, બંધ કારક ને બંધ પ્રતિકારક. તો કુલ કેટલી થઈ, જો 6, બે સિગ્મા 4 પાઈ,
कारण के कुल त्रण त्रण पेटा कक्षक हो सम्मिश्रण थाय तो कुल आणवीय कक्षक संख्या जेटली बने छ बने पण एमां त्रण बंध कारक हो त्रण बंध प्रतिकारक हो जेड संयोज जाए तो सिग्मा बने अने एक्स अने वाई संयोज जाए तो बने पाई बंध कारक बंध प्रतिकारक बंध प्रतिकारक जे है आगे ली जाइए जेम परमाणीय कक्षक एम आणवीय कक्षक જેટલી પરમાણીય કક્ષકની સંખ્યા એટલી જ આણ્વીય કક્ષકની સંખ્યા પણ એમાં બંધકારક હોય અને બંધ પ્રતિકારક તો આ જે આણ્વીય કક્ષકો બની જેમ 1s 2s 2p યાદ રાખો એ પ્રમાણે આણ્વીય કક્ષક કઈ સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર 2s સિગ્મા 2pz સિગ્મા સ્ટાર 2pz પાઇ 2px પાઇ સ્ટાર 2px પાઇ 2py પાઇ સ્ટાર 2py તો આ જે કક્ષકો જે બની એ આણ્વીય કક્ષકનો આપણે ઊર્જાનો ચડતો ક્રમ ખબર હોય તો ઇલેક્ટ્રોન રચના લખી શકાય આણ્વીય ઇલેક્ટ્રોન રચના અણુની 1s 2s એ કોની છે પરમાણુની ઇલેક્ટ્રોન રચના પણ આપણે કોની જોઈ છે અણુની ઇલેક્ટ્રોન રચના આણ્વીય ઇલેક્ટ્રોન રચના તો આગળનો જે ટોપિક છે 123 ઉપર આણ્વીય કક્ષકોના શક્તિ સ્તર આલેખ આણ્વીય કક્ષકોના શક્તિ સ્તર આલેખ તો એમાં આપણને મળશે ક્રમ કે કયા ક્રમમાં તમારે ભરવાના ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકોનો ઊર્જાનો ચડતો ક્રમ મળશે એ ક્રમમાં તમારે ઇલેક્ટ્રોન ભરવાના જેમ પરમાણીય કક્ષકમાં ભરતા હતા એમ જ એક પરમાણીય કક્ષક હોય એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય બે તો એક આણ્વીય કક્ષક હોય આ સિગ્મા 1s માં કેટલા ઇલેક્ટ્રોન સમાય બે બે ગોઠવાશે બે વિરુદ્ધ એકબીજાથી વિરુદ્ધ ભ્રમણ કરતા હશે એ જ નિયમ પ્રમાણે ગોઠવાનું ઉર્જાના ચડતા ક્રમમાં એક પેટા કક્ષકમાં બે ઇલેક્ટ્રોન જ ગોઠવાય બંનેના ભ્રમણની દિશા જુદી જુદી હોય તફાવત શું હોય કે જે પરમાણીય કક્ષક છે એ ભેગી થશે તો આણ્વીય કક્ષક બનશે આણ્વીય કક્ષક કઈ બનશે એ ક્રમમાં તમારે ભરવાનું થશે એમાંથી તો કયો ચડતો ક્રમ થશે ઉર્જાનો આણ્વીય કક્ષકોનો એ આપણે આગળ જોઈએ એમાંથી એ પેલા આટલું જોઈ લો એમાંથી થોડું કઈ રીતે એમાંથી ક્રમમાં ભરવાનું એ સમજાવું હું તમને તો આપણે કેટલાક સમકેન્દ્રીય સમાન કેન્દ્ર વાળા અણુઓ લેશું સાદા સમકેન્દ્રીય એચ ટુ એચ ટુ એલઆઈ ટુ બીઈ ટુ સી ટુ બી ટુ એન ટુ ઓ ટુ એફ ટુ એન ટુ રેડી સમકેન્દ્રીય વાળા એના ઉદાહરણ માટે આપણે જે અત્યારે દોર્યું ને એને કહેવાય આણ્વીય ચિતા શું કહેવાય આણ્વીય ચિતા હવે બંને બાજુ આવશે પરમાણુની પરમાણ્વીય કક્ષક આ બાજુ પરમાણુય કક્ષક આ બાજુ પરમાણુ હશે અહીંયા કોઈ પણ એક પરમાણુ અને આ બાજુ પરમાણુ હશે એ પરમાણુ ભેગા થશે એટલે શું બનશે અણુ હવે પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખો તો એમાં પેલા શું આવે 1s 1s પછી આવે 2s અને 2s પછી આવે 2p 2p માં 3 2px 2py અને 2pz 2px 2py અને 2pz તો આ બાજુ જે પરમાણુ હશે એમાં 1s 2s 2px 2py અને 2pz
ठीक। तो અત્યારે જે તમને ક્રમ સમજાવવું હોય એ H2 થી માંડીને N2 સુધી, ક્યાં સુધી? દ્વિપરિમાણીય ડાયહાઇડ્રોજન થી ડાયનાઇટ્રોજન, H2 થી N2 સુધી કોઈ પણ સમકેન્દ્રીય દ્વિપરમાણ્વીય જે અણુ હે એની આણ્વીય ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો અહીંયા હું જે ક્રમ બનાવું એ ક્રમ પ્રમાણે તમારે લખવાની। પછી બધાયના ઉદાહરણ લઈને આપણે સમજાવશું, H2 HE2 Li2 N2 બધાયના ઉદાહરણો લઈ, રેડી? પણ એ પ્રમાણે તમારે ભરવાની એમાંથી। તો હવે બે વનસ કક્ષક જ્યારે સંયોજાશે એટલે બે આણ્વીય કક્ષક બને, એક બને બંધ કારક, એક બને બંધ પ્રતિકારક। બંધ કારક કરતા બંધ પ્રતિકારકની ઊર્જા કેવી હોય? વધારે। આ જે ક્રમ રહ્યો અહીંયા ઉપર, આ કોનો ક્રમ થશે? ઊર્જાનો ચડતો ક્રમ। વનસ કરતા ઊર્જા 2s ની વધારે, એના કરતા 2p ની। આમાં એ જ પ્રમાણે તો હવે જે આણ્વીય કક્ષક બનશે એ ઊર્જાના ચડતા ક્રમમાં, તો બે વનસ કક્ષક ભેગી કરો એટલે સિગ્મા બંધ બને, બે કક્ષક બને, એક બંધ કારક એક બંધ પ્રતિકારક। ઊર્જા કોની વધારે હોય? બંધ પ્રતિકારકની। તો આમાં આ બે કક્ષકો સંયોજાય એટલે બે આણ્વીય કક્ષક બને। આ બેની બે આણ્વીય કક્ષકો, વચ્ચે અણુ એટલે આણ્વીય કક્ષકો, એક બંધ કારક બંધ પ્રતિકારક। તો પેલી જે નીચે સૌથી હશે એને લખાય સિગ્મા 1s બંધ કારક, એના કરતા ઊર્જા વધારે હોય સિગ્મા સ્ટાર 1s બંધ કારક બંધ પ્રતિકારક। 1s કક્ષક થઈ ગઈ। બે 2s કક્ષક ભેગી થશે તો એમાં બે આણ્વીય કક્ષક બનશે, એક સિગ્મા 2s અને બીજી સિગ્મા સ્ટાર 2s। સિગ્મા 2s બંધ કારક પછી બંધ પ્રતિકારક, તો સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s સિગ્મા 2s સિગ્મા સ્ટાર। સ્ટાર એટલે બંધ પ્રતિકારક, સ્ટાર વગરની એટલે બંધ કારક, એસ કક્ષક નું સંમિશ્રણ એટલે સિગ્મા બંધ। રેડી? હાલો, હવે H2 થી N2 સુધી આપણે વાત કરવી હી। હવે કુલ 6 કક્ષકો ભેગી થશે, એમાં H2 થી N2 સુધી બને એમાંથી, તો પેલા PZ PZ માં સિગ્મા બને અને PX ને PY માં પાઈ બને, તો અહીંયા હશે પેલા પાઈ 2PX અને પાઈ 2PY બંધ કારક, X કક્ષકનું સંમિશ્રણ થાય એટલે બે બનશે, એક પાઈ 2PX બીજી બને આ પાઈ સ્ટાર 2PX છે, પાઈ 2PY આ હે પાઈ સ્ટાર 2PY। અને PZ ભેગી કરો તો આ સિગ્મા 2PZ અને આ સિગ્મા સ્ટાર 2PZ। તો જો આ જે ત્રણ કક્ષકો ભેગી થઈને જે 6 કક્ષકો બની એમાં ઊર્જાનો ક્રમ કયો? તો કે પાઈ 2PX ને પાઈ 2PY આ બેની સરખી, બે બાજુ બાજુમાં લઈ કમે જો બેની ઊર્જા કેવી છે? સરખી, પાઈ 2PX પાઈ 2PY, એના કરતા વધારે કોની? સિગ્મા 2PZ, એના કરતા વધારે કોની? પાઈ સ્ટાર 2PX પાઈ સ્ટાર 2PY આ બેની સરખી, અને એના કરતા વધારે સિગ્મા સ્ટાર 2PZ। તો આ બેનો આણ્વીય કક્ષકોની ઊર્જાનો ચડતો ક્રમ, જેમ પરમાણીય કક્ષકમાં તમે ઇલેક્ટ્રોન ભરો હો એમ બેના ઇલેક્ટ્રોન ભેગા કરી નાખવાના, બે પરમાણુના કુલ ઇલેક્ટ્રોન એ ઇલેક્ટ્રોનને આ ક્રમમાં ભરવાના, એક કક્ષકમાં તમે બે જ ઇલેક્ટ્રોન ગોઠવી શકો। અને જ્યારે કક્ષકોની ઊર્જાનો સરખો હોય, દાખલા તરીકે હાલો મારી પાસે બે ઇલેક્ટ્રોન છે, આ બેમાં એક એક ઇલેક્ટ્રોન છે, 1s 1s માં એક એક, તો કુલ બે થયા, કેમાં ભરશો? આ બેમાં એક એક ભરશો નહીં, પેલા નિમ્નતમ ઓછામાં ઓછી ઊર્જા ધરાવતી કક્ષક પૂર્ણ થાય પછી જ આગળ જવાનું, બે આમાં ભરશો એક, પછી બીજો આમાં, ત્રીજો સિગ્મા સ્ટાર 1s માં, ચોથો સિગ્મા સ્ટાર 1s માં, પાંચમો સિગ્મા 2s માં, છઠ્ઠો સિગ્મા 2s માં પૂરું, સાતમો સિગ્મા સ્ટાર 2s માં, આઠમો સિગ્મા સ્ટાર 2s માં પૂર્ણ, નવમો પાઈ 2PX માં, દસમો પાઈ 2PX માં નહીં, કેમાં? પાઈ 2PY માં। રેડી? પોલીના નિષેધનો સિદ્ધાંત, પેટા કક્ષકો હોય ઊર્જા સમાન હોય તો પેલા બધામાં એક એક ગોઠવાય પછી પૂર્ણ કરવાના, નવ અહીંયા દસમો, અહીંયા 11 અહીંયા 12 13 14 15 16 17 18 19 ને 20 20 ઇલેક્ટ્રોન તમે ભરી શકો। તો કયો ક્રમ થયો એમાંથી ચડતો ક્રમ?
तो कि सिग्मा 1s एना करता वधारे सिग्मा स्टार 1s एना करता वधारे सिग्मा 2s एना करता वधारे सिग्मा स्टार 2s एना करता वधारे पाई स्टार 2px सॉरी पाई 2px बराबर पाई 2py एना करता वधारे सिग्मा 2pz एना करता वधारे पाई स्टार 2px बराबर पाई स्टार 2py अने करता वधारे सिग्मा स्टार 2pz आ क्रम मां तमारे भरवाना सिग्मा 1s सिग्मा स्टार 1s सिग्मा 2s सिग्मा स्टार 2s पाई 2px बराबर पाई 2py सिग्मा 2pz पाई स्टार 2px पाई स्टार 2py બે સરખી અને सिग्मा स्टार 2pz આ ક્રમમાં ક્યારે h2 થી n2 સુધી કોઈ પણ અણુની આણ્વીય ઇલેક્ટ્રોન રચના પૂછે તો તમારે આ ક્રમમાં ભરવાનું થાય પેજ નંબર 125 ઉપર पेज नंबर 125 ऊपर स्टार वाली है बंद प्रतिकारक अने स्टार वगरनी है बंद कारक एटलू याद राखजो आ सिग्मा 1s सिग्मा 2s पाई 2px पाई 2py सिग्मा 2pz आ कक्षको केवी थसे बंद कारक सिग्मा स्टार 1s सिग्मा स्टार 2s पाई स्टार 2px पाई स्टार 2py सिग्मा स्टार 2pz आ बनसे बंद प्रतिकारक तेडी तो आजे कक्षको एमाथी बेनी H2 થી N2 સુધીનો ક્રમ 125 ઉપર પેજ નંબર 125 ઉપર શરૂઆતમાં 125 ના પેજ ઉપર અહીંયા શરૂઆતમાં ઉપર ક્રમ લખો એ નહીં પછી આગળ લખો જો આમ છતાં આણ્વીય કક્ષકોમાં ઊર્જા સ્તરનો આ ક્રમ બાકીના અણુઓ Li2 B2 B2 C2 N2 વગેરે માટે સાચો નથી તો ઉદાહરણ તરીકે પ્રાયોગિક રીતે નક્કી કરવામાં આવ્યું છે કે B2, C2, N2 વગેરે જેવા અણુઓ માટે જુદી જુદી આણ્વીય કક્ષકોની શક્તિનો ક્રમ નીચે પ્રમાણે છે તો નવે જે ક્રમ આપ્યો છે આર્યો એ જો છે રેડી આ ક્રમ તો એ ક્રમ તમારે યાદ રાખવાનો ઉપર લખ નાખજો H2 થી N2 સુધી આ ક્રમમાં ભરવાના તમારે રેડી પાછળ વધ્યા O2 F2 અને Na2 ખાસ O2 અને F2 માટે હવે પહેલા ક્રમ એકવાર જોઈ નાખું પછી આગળનો ક્રમ લેવી એમાંથી હવે O2 અને F2 માટે લખવું હોય તો આ ક્રમમાં નહીં ભરવાનો થોડો ક્રમ બદલાઈ જશે શું બદલાશે सिग्मा 2pz पाई 2px અને पाई 2py આ બદલાઈ ગયા બે ઉપર નીચે કરી નાખ્યા ને આપણે તો હવે આ તો ક્રમ બરોબર છે આ ફક્ત બે બદલાઈ ગયા આ બે બદલાઈ ગયા આમાં s2 થી n2 સુધી લખવા હોય તો पाई 2px અને पाई 2py કરતા ઊર્જા કોની વધારે सिग्मा 2pz ની પણ o2 થી f2 માટે બદલાઈ જાય તો શું લખાય હવે सिग्मा 1s એના કરતા વધારે सिग्मा स्टार 1s एना करता वधारे सिग्मा 2s एना करता वधारे सिग्मा स्टार 2s एना करता वधारे सिग्मा 2pz एना करता वधारे पाई 2px बराबर पाई 2py एना करता वधारे पाई स्टार 2px बराबर पाई स्टार 2py एना करता वधारे सिग्मा स्टार 2pz અહીંયા તફાવત છે આ બે વચ્ચેનો ક્રમ એ ઉલટો થઈ જશે એમાં O2 થી F2 માં રેડી પહેલું S2 થી N2 માટેનો ક્રમ છે અને આ જે ક્રમ રહ્યો O2 થી F2 માટે એ બદલાઈ ગયો એમાંથી તો તમારે એક ક્રમમાં ભરવાના આ દરેક કક્ષકમાં તમે બે બે ઇલેક્ટ્રોન ભરી શકો આ બે કક્ષકોની ઊર્જા સરખી છે અહીંયા પૂરું થઈ ગયું હવે બે ભરવા હોય તો બે માં પેલા એક એક મૂકવાના સરખી હેમાં પાઈ 2px પાઈ વાળામાં પાઈ 2py પાઈ સ્ટાર 2px
पाई स्टार टू पी वाई ये प्रमाणे आमा पर टूक में आ क्रम में फरवाना थशे ये क्रम आपने लख नाख्यो एमा कोरबीड़ी एस टू थी एन टू ने ओ टू थी एफ टू माटे आपणे थियरी तरीके प्रश्न लखवो हशे तो एमा बे अणु माटे जोशे एक एन टू खास अने एक ओ टू नी बे नी बदलाई जाय ने एन टू नी आ प्रमाणे भरवानी ओ टू आ प्रमाण भरवाथी तो आ बे अणु ने अपने थियरी तरीके राखशू एन टू अणु ओ टू अणु आणवीय चितार आणवीय चितार अहीं तमे लखशो आणवीय इलेक्ट्रॉन रचना आगे आवशे बंध क्रमांक स्थायीता ए दरेक वस्तु एमांथी समजाव पण बे क्रम याद रही गया ऊर्जा नो आणवीय कक्षकोनी ऊर्जा नो चढ़तो क्रम एस टू थी एन टू माटे क्यो लखवानो अने ओ टू थी एफ टू माटे जेम परमाणीय कक्षक में लगता था एम लखवानुं थशे इलेक्ट्रॉन रचना चार इलेक्ट्रॉन हशे कुल तो सिग्मा वन एस टू बी हमें ना आमें बी हमें सिग्मा स्टार वन एस टू ऊपर लखवी ने अपने मूर्धाक तरीके एमांथी तो ऊपर ए लखवाना थशे इलेक्ट्रॉन रचना पण टूंकमां आ शुं थई जेम परमाणीय कक्षको है वन एस टू एस टू पी थ्री एस थ्री पी फोर एस थ्री डी एम आ शुं है आणवीय कक्षक सिग्मा वन एस सिग्मा स्टार वन एस सिग्मा टू एस सिग्मा स्टार टू एस पाई टू पी एक्स पाई टू पी वाई इक्वल सिग्मा टू पी जेड पाई स्टार टू पी एक्स इक्वल पाई स्टार टू पी वाई सिग्मा स्टार टू पी जेड ओ टू थी एफ टू हो तो बदली जाए पहला सिग्मा टू पी जेड आए पछी एना करता ऊर्जा वधारे पाई टू पी एक्स ने पाई टू पी वाई खबर पड़ी तो आ बे क्रम एमांथी कम्प्लीट कर नाखजो अत्यार सुधी में आ टूंक में ये लेक्चर में ये अगत्यनु ये क्रम पेला समझायू ए परमाणीय कक्षक आणवीय कक्षक कोने कहेवाय एना माटे कोई थियरी उदाहरण तरीके नहीं आ बे क्रम तमारी याद राखवानो होय चितार कई रीते बनावाय खबर पड़ी अहींया परमाणीय इलेक्ट्रॉन रचना लखवानी है आ त्रणनी ऊर्जा सरखी जोईने त्रणे त्रण पेटा कक्षक है आ बाजू लखवानी भेगी करशो एटले आणवीय कक्षक बनती जशे एनो जे ऊर्जानो आ जे चढ़तो क्रम बनशे ए प्रमाणे क्रम में तमारी इलेक्ट्रॉन रचना भरवानी है પણ આના આધારિત ઘણા બધા એમાંથી એમસીક્યુ થાય છે આગળ હું તમને સમજાવીશ પણ આ બે ક્રમ H2 થી N2 અને O2 થી F2 આ બે ક્રમ એક કમ્પ્લીટ કરી નાખજો એમાંથી થઈ જાય આગળ જોશું હજી એમાંથી બંધ ક્રમાંક N2 માટેને દોરવો હોય ઇલેક્ટ્રોન કઈ રીતે ભરવાના આણ્વીય કક્ષક કઈ રીતે રચના બને બંધ ક્રમાંક કયો ચુંબકીય ગુણધર્મ કયો સ્થાયીતા કઈ દરેક વસ્તુ આગળ સમજાવીશ પરંતુ આ બે ક્રમ મને આવડતા હોવા જોઈએ જેમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો પરમાણીય કક્ષક તમને ખબર હોવી જોઈએ ચડતો ક્રમ એવી રીતે અણુની ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો આણ્વીય ઇલેક્ટ્રોન રચનાનો આ ક્રમ બે તમને આવડતા હોવા જોઈએ થઈ જાય ચાલો તો બે ક્રમ કમ્પ્લીટ કરી નાખજો ઓકે બીજો આગળ એમાંથી સમજાવીશ